ગુજરાત રાજ્યમાં એક સાથે બે બે વાવાઝોડા મચાવશે તબાહી, ચાપરા પકડી રાખજો આંબાલાલ પટેલ દ્વારા. ગુજરાત રાજ્યની અંદર જળ બંબાકાર થી લઈને અતિ ભારે વરસાદ પડવા અંગે નવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતની અંદર ફરીથી આકાશ પાતાળ એક થતું જોવા મળી શકે છે અને નવરાત્રીના તહેવારોની અંદર ખેલૈયાના રંગોની અંદર ભંગ પાડવા માટે એક તોફાની અને મજબૂત વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેવી પણ નવી ને મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. અરબ સાગરના વિસ્તારોની અંદર અને બંગાળની ખાડીના દરિયામાં વારંવાર નવી હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે, જેને લઈને ગુજરાતમાં વરસાદના ચોમાસાના છેલ્લા રાઉન્ડને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યની અંદર અત્યાર સુધીમાં ચોમાસાની સીઝનનો સરેરાશ 137% સુધીનો વરસાદ રાજ્યની અંદર નોંધાઈ ચૂકેલો જોવા મળ્યો છે. ચોમાસાએ અડધા ગુજરાતમાંથી વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે, તો સાથે સાથે રાજ્યની અંદર દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યારે છૂટા છવાયા વરસાદ વરસી રહેલા જોવા મળી રહ્યા છે. ચોમાસાની વિદાય બાદ પણ ગુજરાત રાજ્યની અંદર પાછોતરા વરસાદ થતા રહેશે, જેવી નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. હવાનું દબાણ અને કાળા વાદળોના ઝુંડ ગુજરાત ઉપર સતત ઘેરાઈને ભારે દબાણ સક્રિય બનાવી રહેલા જોવા મળી રહ્યા છે. આમ ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદના છેલ્લા રાઉન્ડના પગલે ઊભા પાકોને પણ મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહેલી જોવા મળી રહી છે. જોકે ચાલુ વર્ષે વિશિષ્ટ હવામાનની વિપરીત અસરોના કારણે વારંવાર ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો અને વાતાવરણની અંદર ફેરબદલ ગુજરાતમાં જોવા મળી રહી છે, જે વચ્ચે હવામાનના નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્યની અંદર ઓક્ટોબર મહિનાની અંદર એક સાથે બે વાવાઝોડા આવવાના સંકેતો ગુજરાત માટે જાહેર કરવામાં આવ્યા છે અને આંબાલાલની નવી આગાહીના પગલે અનેક પંથકોની અંદર અત્યારે તોફાની પવનો ફૂંકાવાની શરૂઆત પણ જોવા મળી રહી છે. જો કે ગુજરાતની અંદર એક તરફ ગરમી બફારો અને પુષ્કળ ઉકળાટનો માહોલ સર્જાઈ રહેલો જોવા મળી રહ્યો છે, જેમાં હવામાનના નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 5 ઓક્ટોબરના રોજ રાજ્યની અંદર વાતાવરણમાં મોટા પલટાવો આવતા જોવા મળી શકે છે. ગુજરાત ઉપર વાદળોના ઝુંડ ઘેરાવાની શરૂઆત હવેથી જોવા મળી શકે છે. ગુજરાતની અંદર પાછલા 10 દિવસથી મેઘરાજાએ વિરામ લીધેલો હોય તેવો માહોલ ગુજરાતમાં સવાયેલો જોવા મળી રહ્યો છે, પરંતુ રાજ્યની અંદર આજથી લઈને નવરાત્રીના 99 દિવસોની અંદર ફરીથી મેઘરાજા હવે ધબધબાટી બોલાવતા જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજથી જોર વધતું રાજ્યની અંદર જોવા મળી શકે છે. અનેક પંથકોની અંદર અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો ગુજરાત સાથે ટકરાઈને અત્યારે હવાનું દબાણ ગુજરાતમાં બનાવતા જોવા મળી રહ્યા છે. સાથે સાથે 7 થી લઈને 12 ઓક્ટોબરના રોજ રાજ્યની અંદર મોટા પલટાવો આવતા જોવા મળી શકે છે અને ગુજરાતના કોઈ કોઈ ભાગોમાં હળવો વરસાદ તો બીજા અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવાને લઈને પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે નવી આગાહી મિત્રો દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો કે અરબ સાગરના પવનો ગુજરાત રાજ્યની અંદર અત્યારે સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે જોર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે અને અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોમાં એક નવું વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને આ વાવાઝોડાનું નામ દાના નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે અને દાના નામનું વાવાઝોડું
ધીમી ગતિ અરબ સાગરના માધ્યમથી હવે ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે। આમ રાજ્યની અંદર આગામી દિવસોમાં ગુજરાતમાં વાવાઝોડું ફરી એકવાર વરસાદની તબાહી મચાવતું રાજ્યમાં જોવા મળી શકે છે। આંબાલાલ પટેલે ઓક્ટોબર મહિનાની અંદર બંગાળના ઉપસાગરમાં બનતા નવા વાવાઝોડાને લઈને ગુજરાત માટે ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે। સાથે સાથે દરિયાની અંદર સતત નવી હલચલો બંગાળની ખાડીને અરબ સાગરના દરિયાની અંદર સક્રિય બનતી જોવા મળી શકે છે અને નવી નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે ગુજરાતની માથી હવે ચોમાસુ હજી પણ વિદાય લેવાની અંદર એક મહિનો જેટલો વિલંબ કરી શકે છે જેવી પણ આગાહીની અંદર મોટી સ્પષ્ટતા કરવામાં આવી છે। આમ રાજ્યની અંદર નવરાત્રિના તહેવારોની અંદર પણ ગુજરાતમાં હવે વાદળો બંધાતા જોવા મળી શકે છે અને અરબ સાગર અને બંગાળની ખાડીમાં સક્રિય બનતી હલચલને જોતા ગુજરાત રાજ્યની અંદર 7થી લઈને 12 ઓક્ટોબરની વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ ખાબકતો જોવા મળી શકે છે। અરબ સાગરના દરિયામાંથી આવી રહેલું વાવાઝોડું ગુજરાત સાથે ટકરાઈને ધીમી ગતિએ દરિયાના મારફતે ઓમાનના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળી શકે છે। પરંતુ વાવાઝોડું ગુજરાતની અંદર ટકરાવવાની સાથે જ ફરી એકવાર આંધી તુફાન માહોલ ગુજરાતમાં સર્જાવવાની સાથે અનેક વિસ્તારોમાં ભારે નુકસાન આ નવું વાવાઝોડું ગુજરાતમાં વેરી શકે છે। આમ રાજ્યની અંદર ખાસ કરીને 7થી લઈને 12 ઓક્ટોબરની વચ્ચે વાવાઝોડાના ખતરાને જોતા ગુજરાત ઉપર ભારે વરસાદ વરસવાનું નવું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે। આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં તોફાની પવન ફૂંકાવાની શરૂઆત જોવા મળી શકે છે, જેમાં રાજ્યની અંદર આમોદ, રાજપીપળા, ભરૂચ, નર્મદાના જિલ્લાની અંદર સાથે સાથે સુરતના જિલ્લાની અંદર વ્યારાનો વિસ્તાર, નવસારી, ડાંગ, વલસાડની સાથે આહવાના પંથકોની અંદર, આમ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે છૂટા છવાયા વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ આજની રાત્રિ દરમિયાન વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળશે, જેમાં ભાવનગર, અલંગ, મહુવા, ઉના, અમરેલી, જૂનાગઢના વિસ્તારોની અંદર, વેરાવળના પંથકોની સાથે પોરબંદરના વિસ્તારોની અંદર પણ વાદળોનું ઝુંડ અસરો દર્શાવતું જોવા મળી શકે છે। જોકે ઉપરાંતના વિસ્તારોમાં અત્યારે ક્યાંક ક્યાંક ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ જોવા મળી શકે છે, જેમાં દેવભૂમિ, દ્વારકા, સલાયા, જામનગર, ભાનવડ, પોરબંદર, રાજકોટ, ચોટીલા, જસદણ, બોટાદ, ગોંડલના વિસ્તારો, સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર અને મોરબીના વિસ્તારોની અંદર પણ ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે। જોકે મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધીએ તો મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરાના જિલ્લાની અંદર લુણાવાડા, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગર, આમ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજથી હવાનું દબાણ તીવ્ર બનવાની સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જોર દર્શાવતું જોવા મળી શકે છે અને રાજ્યની અંદર સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં 2-3 ઇંચ સુધીના વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે। કચ્છના વિસ્તારોમાંથી અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી ચોમાસુ હવે ધીમી ગતિએ ગુજરાત રાજ્યમાંથી વિદાય લેવાની શરૂઆત કરી રહ્યું છે, જેને જોતા કચ્છના પંથકોની અંદર હળવા પલટા સાથે અમુક વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ વરસવાની આગાહી કચ્છ માટે કરવામાં આવી રહી છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર બનાસકાંઠાનો જિલ્લો સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર હળવા વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે। આમ રાજ્યની અંદર નવા વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો હોવાના કારણે 7 તારીખથી લઈને આગામી 12 તારીખ સુધીની અંદર ગુજરાતમાં ભારે વરસાદ ખાબકવા અંગે નવી અને મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે।